ગુડ મોર્નિંગ બાળકો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર હતા ત્યારે સ્વાધ્યાય 4 માં વિભાગ ઈ ની અંદર પહેલો દાખલો ગણ્યો હતો, જેમાં કોષ્ટક તૈયાર કર્યું હતું, ટી બાર ને વાય બાર સુધી ગણ્યા હતા અને સેક્શન બી સુધી ગણેલો હતો. રેડી? તો ત્યારથી હવે આગળ વધી કે बी सुधी नो दाखलो आपको कंप्लीट થઈ ગયો તો बी ની કિંમત આપણે મળી ગઈ, કોષ્ટક ની કિંમત બધી આપેલી છે, તો હવે એના આધારે આપણે આગળ ની કિંમતો આગળ વધીશું. बी આપણે મળ્યો 0.09. હવે આપણે શોધીશું a, તો a બરાબર y બાર માઈનસ bt બાર. તો y બાર આપણે શોધેલો છે 24.5 माइनस बी 0.09, टी बार आपने आपको जो 3.5, तो 24.5 बेनो गुणाकार ले लिए 0.09 गुना 3.5 चले 0.32, तो ए बराबर 24.5 माइनस 0.32 એટલે આપણે મળશે 24.18. તો એની વેલ્યુ આપણને મળી ગઈ. એ મળી જાય પછી આગળ વધી તો સુરેખ વલણ નું અન્વાયોજન, જ્યાં આપણે લેશું વાય કે બરાબર એ પ્લસ બીટી, તો એ આપણને આપેલો છે 24.18, બી આપણે શોધો 0.09 અને ટી ની કિંમત આપણે કીધી નથી, એટલે અત્યારે આપણે ટી ની કિંમત એમને મૂકી દેશું. તો આ આપણને સુરેખ વલણનું અન્વાયોજન મળ્યું. રેડી? હવે આગળ વધી તો વર્ષ 2017 માટેનું આપણે અન્વાયોજન કરવાનું કીધું છે. તો વર્ષ 2017 માટે આપણે જોઈએ અહીંયા 147 નથી, તો 141 ભાગ્યા 6 એટલે આપણે અહીંયા 24 પોઈન્ટ નહીં પણ સોરી 23.5 મળશે. તો 23.5 મળે તો એની કિંમતમાં આપણે અહીંયા તફાવત આવશે 23.5, અહીંયા 23.5 અને અહીંયા જવાબમાં આવશે 23.5 અને અહીંયા જવાબ મળશે 23.18. રેડી? હવે y કેપ મળી ગયો, તો વર્ષ 2017 માટે ટી, હવે 2015 માં આપણે જોઈએ કે 2015 ની અંદર આપણે છઠ્ઠો ક્રમ આપ્યો છે, તો 2016 માં 7મો ક્રમ, 2017 માં 8મો ક્રમ આપશે. તો ટી બરાબર 8 હોય તો વાય બરાબર કેટલા? તો આની અંદર કિંમત મૂકશું કે વાય કેપ બરાબર 23.18 પ્લસ 0.09, ટી એટલે આપણે લેશું 8. તો વાય કેપ બરાબર 23.18, 9 8 72, 0.72, તો વાય કેપ બરાબર બેનો સરવાળો આપી દઈએ કે 23.18 પ્લસ 0.72 એટલે 23.9. તો આપણે એનું અનુમાન મૂકી શકીએ કેટલી કિંમત મળી આપણે 23.9. તો શું આવ્યું છે? તો કે નિકાસ. તો આપણે અહીંયા આપી હતી કે વર્ષ 2017 માં થયેલ નિકાસ કેટલી? તો કે 23.9, જે આપણે નિકાસ કરોડમાં આપી છે, એટલે કરોડ રૂપિયા
હોય અથવા થાય તો અહીંયા આ આપણો દાખલો પહેલો છે એ પૂર્ણ થશે ફેરી જોઈ લો વ્યવસ્થિત સમજી અને પછી તમારી બુકની અંદર નોટ કરી લેવાનો दाखला नंबर बे में जोईए के पाछळना पांच वर्ष में एक विमान कंपनीए विमान में प्रवेश करेल प्रवासीओनी संख्या विषयनी माहिती आपणे आपेली छे सूर्य वलणनुं अन्वयोजन करो अने वर्ष 2016 माटेना वलण किंमतनुं अनुमान करो हवे एक दाखलो गणावो આ રીતના સરખા દાખલા હશે એ આપણે હોમવર્ક ની અંદર આપશું તો દાખલા નંબર 2 જેમાં આપણે વર્ષ આપ્યા છે પ્રવાસીઓની સંખ્યા આપી છે વર્ષમાં આપણે 2011 થી 15 સુધી આપ્યા છે तो 2011, 2012, 2013, 2014 અને 2015 અહીંયા સુધીની માહિતી આપણે આપેલી છે હવે સમય આપી દો ટી તો 1 3, 4 અને 5 ચલ રાશિ તરીકે આપણે પ્રવાસીઓની સંખ્યા જે આપણે 1000 માં આપેલી છે પ્રવાસી ઓ ની સંખ્યા જેને આપણે કહીએ છે વાય જેની કિંમત આપણે આપી છે પ્રવાસીઓની સંખ્યા 1000 માં 2011 માં 45 47 44 40 અને 38 રેડી હવે કોષ્ટક તૈયાર કરવાની તો પછીનું ખાનું આવશે ty અને t નો સ્ક્વેર તો આટલા ખાનાઓ આપણે બનાવવાના થશે હવે બેનો ગુણાકાર લેતા જઈએ એક પછી કેન્સલ લઈ એટલે gt નો ઉપયોગ કરી શકીએ કે 45 ગુણ્યા 1 એટલે 45 થાય 25 2 ગુણ્યા 47 એટલે 94 પછી 3 ગુણ્યા 44 એટલે 132 પછી ચોકે ચોકે 16 160 પછી 5 ગુણ્યા 38 એટલે 190 અને gt નો ઉપયોગ કરશું તો 621 એટલે સિગ્મા ty બરાબર 621 હવે t સ્ક્વેર લઈ લઈએ તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અહીં સુધી n બરાબર આપણે 5 વર્ષ આપ્યા છે સિગ્મા t બરાબર 1 ને 2 3 3 6 ને 4 10 ને 5 15 સિગ્મા y લઈ લઈએ કે 45 + 47 + 44 + 40 + 38 214 214 टी स्क्वेर ले लो 1 ने 4 9 ने 14 प्लस 16 प्लस 25 એટલે મળશે 55 टी स्क्वेर બરાબર આવ્યા 55 તો આ રીતે આપણો કોષ્ટક છે
पूर्ण થશે કોષ્ટક પૂર્ણ થઈ જાય પછી આપણી પાસે જે જે કિંમતો માંગી એ કિંમતો બધી આપણે રજૂ કરતા જશું સૌથી પહેલા તો બેના મધ્યક શોધી લઈએ t બાર બરાબર સિગ્મા t ના છેદ માં n સિગ્મા t 15 ભાગ્યા 5 બરાબર 3 y બાર શોધી લઈએ સિગ્મા y ના છેદ માં n तो 214 भागा 5 214 भागा 5 એટલે 42.8 રેડી તો બે વસ્તુ મળી ગઈ હવે એક પછી એક b નું સૂત્ર મૂકી b ની કિંમત લઈએ n sigma ty minus sigma t sigma y છેદ માં n sigma t square minus sigma t no all square तो b ની કિંમત માં n આપણે 5 આપ્યા છે sigma ty આપણે 621 આપ્યા છે sigma t આપણે આપ્યા છે 15 અને sigma y આપણે 214 n એટલે 5 t square 55 અને sigma t 15 નો square તો કિંમત મૂકતા છે એમ 5 ગુણ્યા 621 એટલે 3105 પછી 15 ગુણ્યા 214 એટલે 3210 પછી 55 ગુણ્યા 5 એટલે 275 અને 15 નો વર્ગ 225 તો હવે આગળ વધી કે 3105 માઈનસ 3210 એટલે મળશે માઈનસ 105 275 માંથી 225 જાય એટલે વધશે 50 તો બે નો ભાગાકાર લેશું કે 105 ભાગ્યા 50 એટલે કિંમત મળશે માઈનસ 2.1 તો આ આપણે b ની વેલ્યુ મળી ગઈ કેટલો આવ્યો b તો કે માઈનસ 2.1 b મળી જાય પછી આપણે મૂકવાની a ની કિંમત a બરાબર y બાર માઈનસ bt બાર તો y બાર આપણને મળેલો છે 42.8 b માઈનસ છે સૂત્રના રોજ પ્રમાણે માઈનસ આ એક માઈનસ તો એ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 2.1 અને t બાર આપણને મળ્યો છે 3 તો 42.8 પ્લસ 21.63 એટલે 6.3 બે નો સરવાળો આપણે લઈ લઈશું કે 42.8 પ્લસ 6.3 એટલે 49.1 આ આપણને t ની કિંમત મળશે t મળી ગયો a મળી ગયો હવે આપણે રેખા મૂકી દઈએ કે સુરેખ વલણ નું અનુવાયોજન એટલે કે y કેપ બરાબર a પ્લસ bt રેડી તો એની કિંમત ના આધારે કે y કેપ બરાબર a a એટલે 49.1 પ્લસ b પણ b કેવો છે માઈનસ તો પ્લસ માઈનસ માઈનસ 2.1 t નો t એટલે આપણે સુરેખ વલણ નું અનુવાયોજન મળી ક્લિયર હવે સુરેખ વલણ નું અનુવાયોજન મળી જાય પછી આપણી પાસે 2016 ની વલણ કિંમત નું અનુમાન કરવાનું કીધું છે વર્ષ 2016 તો વર્ષ 2015 માં આપણે t ની કિંમત 5 છે તો વર્ષ 2016 માં t ની કિંમત કેટલી થશે 6 તો વર્ષ 2016 માટે t બરાબર 6 તો y બરાબર કેટલા તો કિંમત મૂકી y કેપ બરાબર 49.1
माइनस 2.1 टी એટલે 6 તો 49.1 ને કિંમત લઈ લો 6 એકા 6 6 2 12 12.6 તો y કેપ બરાબર 49.1 એટલે 36.5 તો આ આપણે y ની કિંમત મળી ગઈ 36.5 તો y નું અનુમાન મળી ગયું એટલે કે પ્રવાસીઓની સંખ્યાનું અનુમાન આપણી પાસે આવી ગયું તો આપણે લખી હતી કે વર્ષ 2016 માં પ્રવાસીઓ ની સંખ્યા 36.5 સમાયતી છે હજાર માં હજાર હોય રેડી આ રીતે આપણે 2016 નું અનુમાન કરી શકશું અને સૂર્યકોલર ની કિંમત પણ મેળવી શકશું તો જોઈ લો વ્યવસ્થિત સમજી લો પછી આપણે આગળ વધી રેડી જોઈએ હવે આગળ દાખલા નંબર 2 પૂર્ણ વિરાસ સેક્શન ઈ માં હવે દાખલા નંબર 3 તો ત્રીજા દાખલામાં આપણે એ પૂછે કે એક સ્ટોર માં એક્સચેન્જ માં નોંધાયેલ એક કંપની ના શેર ના બંધ ભાવ ની જુદી જુદી માસ ની માહિતી નીચેના કોષ્ટક માં આપેલી છે ત્રણ માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો આપણે એપ્રિલ 2015 થી જાન્યુઆરી 2016 સુધીની માહિતી આપેલી છે અને ત્રણ માસની ચલિત સરેરાશ લઈ અને ચલિત કિંમત આપણે શોધવાની છે તો દાખલા નંબર 3 ત્રણ માસની ની ચલિત સરેરાશ દર્શાવતું કોષ્ટક રેડી તો સૌથી અહીંયા આપણે પહેલા શું આપેલું છે તો કે પહેલા આપણે પાસે માસ એને સમયમાં ફેરવી નાખશું એટલે ટી પછી તો કે શેરના ભાવ આપણને એ પાસે પછી આપણે ત્રણ માસની ચલિત સરવાળો અને પછી આપણે શોધીશું ત્રણ માસની ચલિત સરેરાશ તો આ રીતે આપણું કોષ્ટક આખું તૈયાર કરશું એક પછી એક લેતા જઈએ સૌથી પહેલા તો જે જે કિંમત આવી પહેલા આપણે માસ આપ્યો હોય તો પહેલા લેશું માસ રેડી એને સમયમાં ફેરવી નાખી ટી પછી શેરનો ભાવ જેને આપણે કહેશું વાય માસમાં આપણે વર્ષ 2015 માં એપ્રિલ થી શરૂ કર્યું છે એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર પછી ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર પછી પાછા વર્ષ 2016 માં જાન્યુઆરી અહીંયા સુધીની આપણને માહિતીઓ આપેલી છે સમય આપી દઈએ તો કે 1 2 3 4 5 6 7
आठ नौ अने दस सुधीनी आपने माहिती आपेली छे। शेरना भाव लईए तो छोतेर तोतेर पांसठ अड़सठ सड़सठ साठ तेसठ सड़सठ पांसठ अने छासठ रेडी लियो अहीं सुधीना शेरना भावनी माहिती आपी दीधी अने एना आधारे त्रण वर्षनी चली सरेराश लेशो आपणे त्रण मासनी चलित सरवाळो त्रण मासनो चलित सरवाळो अने अहीं आपणे शोधीशुं त्रण मासनी चलित सरेराश। तो आवा बे कोष्टक बनावाना थसे वधारा राखाना। हवे अहीं त्रण मासनी चलित सरेराश आपणी पासे माहिती छे तो पहेलुं खानुं छोड़ी देशुं छेल्लुं खानुं मूकी देशुं अने आ त्रण मासनी चलित सरेराश संख्या आपणे मूकवानी छे। तो अहींथी लेता जईए मिडलमां बे खानामां लखवानुं छोतेर प्लस तोतेर प्लस पांसठ आ त्रणेय संख्यानो सरवाळो आपणे लेतो जवानो। छोतेर प्लस तोतेर प्लस पांसठ એટલે 214 આપણને મળશે। પછી બીજા ખાના ત્રીજા ખાનામાં 214 માંથી ઉપરની સંખ્યા 76 બાદ અને 65 પછીની 68 સંખ્યા પ્લસ કરવાની તો માં માઈનસ 76 પ્લસ 68 એટલે 206। પછી 206 માં 73 બાદ થશે અને 67 પ્લસ થશે માઈનસ 73 પ્લસ 67 એટલે 200। 200 માં 65 બાદ થશે અને 60 પ્લસ થશે માઈનસ 65 પ્લસ 60 એટલે 195। 195 માં 65 પછીની 68 બાદ થશે 60 પછીની 63 ઉમેરાશે તો માઈનસ 68 પ્લસ 63 એટલે 190। 190 માં 67 બાદ થશે અને 67 ઉમેરાશે એટલે આ 67 અહીં 67 તો 67 કિંમત બાદ થશે અને આ 67 સંખ્યા ઉમેરાશે તો એની એજ 190। પછી 190 માં 67 પછીની 60 બાદ થશે અને 65 શેરી ઉમેરાશે એટલે તો કેટલી વધશે 195। 195 માં 60 પછીની 63 બાદ થશે અને 66 ઉમેરાશે માઈનસ 63 પ્લસ 66 એટલે 198 અને છેલ્લો ખાનો આવશે ડેશ। તો આ રીતે આપણે ત્રણ માસની ચલિત સરવાળો છે એ આપણને મળ્યો। હવે આપણે એની સરેરાશ સંખ્યા લઈ લેવાની કે 214 ભાગ્યા 3 206 ભાગ્યા 3 200 ભાગ્યા 3 195 ભાગ્યા 3 190 ભાગ્યા 3 190 ભાગ્યા 3 195 ભાગ્યા 3 અને 196 ભાગ્યા 3 છેલ્લે આવશે ડેશ। તો લેતા જે કિંમત 214 ભાગ્યા 3 એટલે 71.33 206 ભાગ્યા 3 એટલે 68.67
बसो भाईगा त्रां अले 66.67 195 भाईगा त्रां तो 65 190 भाईगा त्रां तो 63.63 63.33 59 63.33 195 भाईगा त्रां अले 65 196 भाईगा त्रां अले 65.33 रेडी। तो आ रीते आपने त्रण मासनी चलित सरेराश संख्या जे छे ई आपने मळी शकशे। एक कद मिनिट 163 प्लस 195 198 થશે ને સોરી તો 198 વડે ભાગી આપે 198 ભાગ્યા 3 લઈ લ્યો એટલે કિંમત મળશે અહીંયા 66। તો 3 માસની ચલિત સરેરાશ સંખ્યા છે ઈ આપણે પ્રાપ્ત થઈ શકે। રેડી જોઈ લ્યો વ્યવસ્થિત રીતે સમજી લ્યો પછી તમારી બુકની અંદર નોટ કરી લ્યો राइट। आजना लेक्चर में आपने आटलू पूर्ण करशु। नेक्स्ट पछी आवता लेक्चर आपने भणशु। क्लियर।